તો થોડીક જ વારમાં મતગણતરી શરૂ થવાની છે, ત્યારે સૌ કોની નજર આ મતગણતરી પર રહેશે? અત્યાધુનિક ટેકનોલોજી સાથે આપને પડે પડની ખબર અમે આપના સુધી પહોંચાડવાના છીએ. ખાસ તો એક રથ તૈયાર કરવામાં આવ્યો છે. જી હા, લાઈવ ડિજિટલ સ્ટુડિયો છે, રિઝલ્ટ હબ છે, ત્યાં સીધા જઈએ. ત્યાં ભારતીય જનતા પાર્ટીના વિજય બાદ પણ તેઓ વિજયોત્સવ નહીં મનાવે. જી હા, મોહન કુંડારિયાએ આ પ્રકારનું નિવેદન આપ્યું છે કે જીત બાદ પણ તેનો જશ્ન રાજકોટમાં નહીં મનાવવામાં આવે. ફરી એકવાર બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યું છે, મત ગણતરી શરૂ થવાને માત્ર 30 મિનિટ બાકી. જી હા, 30 મિનિટ બાદ મત ગણતરી શરૂ થઈ જશે. પરિવર્તન કે પુનરાવર્તન શું ઈચ્છે છે જનતા, તે હવે થોડીક જ વારમાં ખબર પડવા જઈ રહી છે. અને આ તમામ અપડેટ સાથે અમે આપને અત્યાધુનિક ટેકનોલોજી વાળી તમામે બાબતો પણ દર્શાવીશું, જેના થકી આપ ખૂબ જ સચોટ, ખૂબ જ ઝડપી અને સૌથી સટીક માહિતી જે છે મત ગણતરીને પ્રાપ્ત કરી શકો. અને તમામ તૈયારીઓ અમારી આખી ટીમ દ્વારા કરી નાખવામાં આવી છે. આપ ક્યાંય જતા નહીં, કારણ કે 30 મિનિટની અંદર જે છે તે મતગણતરી શરૂ થઈ જશે. આપણે ફરીકવાર જણાવી દીધી અપડેટ સામે આવી રહી છે. જય શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ, ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહના પુત્ર, તેઓ મતગણતરી કેન્દ્ર તરફ પહોંચી રહ્યા છે. ગાંધીનગર લોકસભા બેઠક પરથી અમિત શાહ જે છે તે અહીંથી ઉમેદવાર છે, ત્યારે તેમના પુત્ર હાલ મતગણતરી કેન્દ્રની બહાર પહોંચી ગયા છે, તે દ્રશ્યો પણ આપને દેખાઈ રહ્યા છે. સાથે જ પોલીસ જવાનો જે છે તેઓનો કાફલો પણ અહીં પહોંચેલો છે. એક તરફ મતગણતરી કેન્દ્રોની બહાર સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરી દેવામાં આવી છે. ત્યારે તમામે તમામ રાજ્યોમાં તમામે તમામ મતદાન મતગણતરી સેન્ટર્સની બહાર અમારા સહયોગી ઉપસ્થિત છે. સિદ્ધાર્થજી, અમારા સહયોગી રંજીતા પાસે, કે જે આપણને હાલનો માહોલ જણાવશે. રંજીતા, તૈયારી શરૂ હો ચુકી હૈ, જાનના ચાહેંગે દિલ્હી મેં કૈસા માહોલ દેખને કો મિલ રહા હૈ ફિલહાલ. जी जरना, मैं कांग्रेस मुख्यालय में हूँ और कांग्रेस मुख्यालय के अगर नज़ारे की बात करें या जश्न की तैयारी की बात करें तो ऐसा कोई नज़ारा कांग्रेस मुख्यालय में फिलहाल अब तक दिख नहीं रहा है. अब तक जो जमावड़ा है वो सिर्फ मीडिया का है. मैं अपने कैमरा पर्सन से कहूँगी एक बार कांग्रेस मुख्यालय का नज़ारा आपको दिखाने की कोशिश करें. कांग्रेस मुख्यालय के अंदर ये मैदान है जिसमें आप देख रहे होंगे कि तमाम मीडिया के सहकर्मी जो हैं वो यहाँ जुटे हुए हैं. नेताओं की अगर बात करें तो कुछ स्पोक पर्सन जो है कांग्रेस के वो यहाँ पहुँचे हुए हैं अलग अलग चैनलों पर कांग्रेस की तरफ से पक्ष रखने के लिए. जहाँ तक नतीजों की बात की जाए, एग्जिट पोल की बात की जाए, तो अगर एग्जिट पोल पर भरोसा किया जाए तो एक बार फिर मोदी सरकार आ रही है. लेकिन कांग्रेस पार्टी इस एग्जिट पोल को पूरी तरह से नकार रही है और कांग्रेस का साफ ये कहना है कि ये सिर्फ मनोरंजन करने के लिए है. 8 बजे से मतगणना शुरू होगी, पहले बैलेट पेपर काउंट किया जाएगा, उसके बाद ईवीएम और उसके बाद. धन्यवाद कांग्रेस मुख्यालय नो. आज हाल कोई दृश्य बाहर જોવા નથી મળ્યા, ત્યારે આપને લઈ જઈએ હૈદરાબાદ. જી હા, હૈદરાબાદ આપના માટે એક સરપ્રાઈઝ છે, કારણ કે અહીં પહેલી વાર ન્યૂઝ 18 દ્વારા દેશમાં પ્રથમવાર
मीडिया द्वारा प्रयास करवामां आव्यो छे कि जे आप जोई रह्या छो एक लाइव रिजल्ट हब तैयार करवामां आव्यो छे। देशना दरेक राज्योना ही सेंटर बनावामां आव्या छे ज्यांथी गुजरातमांथी अमारा सहयोगी पंकज शर्मा उपस्थित छे। पंकज, जाणवा मांगीशुं के दर्शकोने आ जे लाइव रिजल्ट हब थकी आपणे शुं दर्शाववाना छीए। જી જરણા, હું આપણે જણાવી દઉં કે ન્યૂઝ 18 લાઈવ રિઝલ્ટ હબ અમે તૈયાર છીએ દર્શકોને સૌથી ઝડપી અને સૌથી સટીક પરિણામો આપવા માટે, કારણ કે અહીંયા આગળ જે મેન પાવર અને જે સ્ટ્રેન્થ છે અનબિલિવેબલ છે, કારણ કે એ મહિનાઓની મહેનત પછી આ એક ડેસ્ક તૈયાર કરવામાં આવ્યું છે, રિઝલ્ટ હબ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં 2000થી વધારે રિપોર્ટરો એ મતદાન બૂથ પર છે, જે ત્યાંથી જે કાઉન્ટિંગ જેવું થાય છે સીધા રિઝલ્ટ અને સીધા જ આંકડાઓ જે છે એ જે તે વિભાગ પાસે પહોંચી જાય છે। અહીંયા ભારતના તમામ રાજ્યોમાંથી અલગ અલગ ટીમો આવી છે, ગુજરાતમાંથી જેમ હું અહીંયા 5 લોકોની ટીમ સાથે આવ્યો છું, એવી રીતે ગુજરાતના તમામ રાજ્યોમાંથી ટીમ આવી છે। મારી સાથે નેટવર્ક 18 ના ગ્રુપ એડિટર રાજેશ રેના સર જોડાયા છે, આપણે એમની પાસેથી જાણીશું કે બાકી ચેનલો કરતા આપણે કઈ રીતે આગળ છે। સર, બતાએ કે બાકી ચેનલો સે ન્યૂઝ 18 નેટવર્ક કેસે રિઝલ્ટ સબસે જલ્દી ઓર લોગો તક પહોંચાને મે સબસે સટીક ઓર કામયાબ રહેતા હે, ક્યા ટેકનોલોજી હે? દેખિયે, કોઈ ટેકનોલોજી નહીં હે, હમારે અપને લોગ હર કાઉન્ટિંગ સેન્ટર મે લગે રહેતે હે। આજ ભી અગર આપ દેખેંગે કશ્મીર સે કેરળ તક 856 કાઉન્ટિંગ સેન્ટર્સ હે, और हमारे 2000 के करीब लोग उन काउंटिंग सेंटर्स में डिप्यूट हैं। वो वहाँ से जो भी होगा, ईवीएम खुलेगा, वहाँ आंकड़ा आएगा, जो भी राउंड्स की गिनती होगी वहाँ से एक फ़ोन कॉल हमारे इस लाइव रिजल्ट हब में करेंगे, और यहाँ जो भी आदमी कंप्यूटर पर बैठा होगा वो उसको अपडेट स्क्रीन पर करेगा। यानी काउंटिंग सेंटर से स्क्रीन तक आने का फासला जो है सिर्फ 5 सेकेंड का है, और हमारे अपने लोग दे रहे हैं, हम किसी थर्ड पार्टी से नहीं ले रहे हैं, किसी एजेंसी से नहीं ले रहे हैं, इसलिए हमेशा सटीक रहता है और फास्ट रहता है। जी, तो इस बार बाकी चैनलों से मुकाबले में हम कैसे अलग होते हैं? देखिए, हमारा अलग है, क्योंकि बाकी चैनल जो है आप देखेंगे 8 बजे के बाद वो थोड़ा सा आंकड़ा अपना इन्फ्लेट करेंगे, ज़्यादा दिखाने की कोशिश करेंगे, और वो थर्ड पार्टी से डेटा लेते हैं, हम किसी और एजेंसी से डेटा लेते नहीं है, हमारे अपने लोग बैठे हैं काउंटिंग सेंटर में, वो हमें वहाँ से रिजल्ट अपडेट करते हैं, इसलिए हमें उन पर विश्वास है और इसलिए हमारा रिजल्ट हमेशा सही रहता है। इस बार का चुनाव आप कैसे देख रहे हैं? एग्जिट पोल के मुताबिक दिख रहा है कि एनडीए को ज़्यादा सीट मिलती हुई दिख रही है, लेकिन अब चुनाव जो वोटों की गिनती है वो 8 बजे शुरू होने वाली है, कितना महत्वपूर्ण होगा ये चुनाव? बहुत ही महत्वपूर्ण चुनाव है। देखिए, असली जो ईवीएम में क्या है उसका नतीजा आज निकलेगा, अब एग्जिट पोल हो गए वो भी एक प्रोसेस है सभी मीडिया हाउसेज का, लेकिन असली नतीजे का हमें इंतज़ार करना है जो आज शाम तक पूरा क्लियर हो जाएगा, और सबसे पहले न्यूज़ 18 देगा। जी दुबा, एक खास जानकारी मुझे ये चाहिए कि जो पोलिंग बूथ पर जो हमारे रिपोर्टर्स हैं वो कैसे उनके राज्य के जो यहाँ पे टीम आई हुई है उनको भेजते हैं इन्फॉर्मेशन? देखिए, हमारे पास यहाँ देखेंगे आप 150 के करीब हमारे पास लोग बैठे हैं इस कॉल सेंटर में, और हमने क्लस्टर्स बनाए हुए हैं। सपोज़ आप गुजरात से हैं तो यहाँ गुजराती क्लस्टर भी है, और गुजरात के ही लोग उसको हैंडल कर रहे हैं, ताकि गुजरात से जो कॉल करेगा कोई कम्युनिकेशन गैप नहीं हो, वो अपनी भाषा समझे, तो वो अपने अपने काउंटिंग सेंटर से गुजरात से कॉल करेंगे यहाँ पर अपने गुजराती कुलीग्स को, वो कॉल उठाएगा, अपना गुजरात का अपना स्टेट निकालेगा, वहाँ सीट जो भी होगी उस पर क्लिक करेगा लीड या विन, तो वो स्क्रीन पर तुरंत आ जाएगा। थैंक यू सर। તો એ થે આ હતા રાજેશ રૈના સર, અને તેમણે જણાવ્યું છે કે કઈ રીતે પોલિંગ બૂથ ઉપર જે વોટિંગની ગણતરી થાય છે અને એ જે આંકડા છે અહીંયા સુધી પહોંચે છે, હું અહીંનો જે માહોલ છે એ જરા બતાવવાનો પ્રયત્ન કરીશ। અહીંયા આગળ દરેકે દરેક રાજ્યના જે ટીમ છે એ આવેલી છે, લગભગ 1 અઠવાડિયાથી આ જે એક્સરસાઇઝ છે એ લગાતાર ચાલી છે, અને આ જે મહેનત છે આખો આ જે રિઝલ્ટ હબ છે એ ઊભું કરવા માટે મહિનાઓની મહેનત છે એવું કહી શકાય। અને જરના જે રીતે હું આપે જોયું કે અહીં આગળ જે અલગ અલગ રાજ્યોમાંથી જે ટીમ આવેલી છે જે અત્યારે મહેનત કરી રહી છે, બરાબર 8 વાગ્યાથી જ્યારે શરૂ થશે મતગણતરી ત્યારે એ જે આંકડાઓ છે એ સૌથી પહેલાં આપણી પાસે આવશે, જે બાકી ચેનલો કરતાં એકદમ સટીક અને ખૂબ ઝડપી હશે। જી બિલકુલ, ધન્યવાદ, ફરી એકવાર આપણી સાથે જોડાઈશું, પરંતુ આજે અમે ગુજરાતી મીડિયામાં પહેલી વાર આપણી માટે સરપ્રાઈઝ પર સરપ્રાઈઝ લઈને આવી રહ્યા છે। જી હા, અભી તો પિક્ચર કી શરૂઆત હૈ, આપના માટે હજુ પણ સરપ્રાઈઝીસ બાકી છે। જી હા, અમે અત્યાધુનિક ટેકનોલોજી લઈને આવ્યા છે જેના થકી આપને પળે પળની અપડેટ તે પણ સૌથી ઝડપી સૌથી સચિત આપના સુધી પહોંચાડી શકીએ, ત્યારે હવેની જે સરપ્રાઈઝ છે હવેથી લઈને થોડીક જ ક્ષણોમાં આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે। જી હા, આ સરપ્રાઈઝનું જો નામ કહીએ તો તે હશે એલેક્સા ચોપર। જી હા, ગુજરાતી મીડિયામાં પહેલી વાર અમે એલેક્સા ચોપરથી આપના થકી પહોંચાડીશું તમામે તમામ ગુજરાત લોકસભાની 26 સીટોની ખૂબ જ જમીની વાસ્તવિકતા, ખૂબ જ જમીની રાજનીતિ। જી હા, એલેક્સા ચોપર થકી આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ જે ગુજરાતી મીડિયામાં ક્યારેય નથી થયું તે આજે થવા જઈ રહ્યું છે, કારણ કે આજે
ગુજરાતી મીડિયામાં પ્રથમવાર એલેક્સા ચોપરનો ઉપયોગ કરવામાં આવશે ન્યૂઝ 18 ગુજરાતી થકી. જી હા, આપે જોયું કે કઈ રીતે લાઈવ રિઝલ્ટ હબ બનાવવામાં આવ્યું છે, જેના થકી અમે તમામે તમામ ન્યૂઝ સેન્ટર્સ પર, મતગણતરી કેન્દ્રો પર અમારા 2000થી વધુ રિપોર્ટર્સ તૈનાત રાખ્યા છે, જે આપના સુધી એક એક વોટની ગણતરી પહોંચાડશે. જી હા, કયા નેતાના ખાતામાં ક્યારે કયો વોટ પડ્યો છે તેની સૌથી સટીક માહિતી આપના સુધી પહોંચાડવાની જવાબદારી અમારી છે. જી હા, અરે દિવસભર આ જવાબદારી અમે સુપેરે નિભાવવાના છીએ. ત્યારે હવેથી લઈને થોડીક ક્ષણોમાં આપના માટે વધુ એક સરપ્રાઈઝ. જી હા, ન્યૂઝ 18 ગુજરાતી જે છે તે એકવાર એલેક્સા ચોપર લઈને આવી રહ્યું છે. સીધા જ અમારા સહયોગી જી